રાજ્યમાં પાણીનું સંકટ સર્જાયું છે અને લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું ત્યારે મહેસાણાના ગોઝારિયામાં કરોડોનું પાણી કૌભાંડ સામે આવ્યું છે. ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદેસર પાણીનો વેપાર કરવામાં આવી રહ્યો છે. ગ્રામ પંચાયતની જગ્યામાં જ ગેરકાયદેસર મિનરલ વોટર પ્લાન્ટ ચલાવવામાં આવી રહ્યો છે. આ પ્લાન કૌશલ પટેલ નામનો શખ્સ ચલાવી રહ્યો છે, જે ઇન્ચાર્જ સરપંચ પ્રતિક પટેલનો મિત્ર છે. વર્ષ 2014થી આ ગામમાં ગ્રામ પંચાયતની જ જમીન ઉપર મિનરલ વોટર પ્લાન્ટ ચલાવી રહ્યો છે. આ પ્લાન્ટ માટે જગ્યા અને પાણી સામગ્રી ગ્રામ્ય પંચાયતનું ઉપયોગમાં લેવાય છે અને આ પ્લાન્ટમાં મિનરલ કરાયેલું પાણી બહાર લોકોને 20 લીટર પાણી 18 રૂપિયાના ભાવે વેચવામાં આવે છે. રોજનું 1000 લીટર પાણી આ પ્લાન્ટ ઉપરથી વેચવામાં આવે છે. આ પ્લાન્ટ વર્ષદાડે લાખો રૂપિયા કમાય છે, પણ ગ્રામ પંચાયતને 1 રૂપિયો પણ નથી ચૂકવવામાં આવતો. વર્ષ 2014થી લઈ 2017 સુધી તો 1 રૂપિયાનો વેરો પણ નથી ચૂકવવામાં આવ્યો. વર્ષદાડે ગ્રામ પંચાયતના પાણીથી લાખો રૂપિયાનો વેપાર કરતા આ પ્લાન્ટ ગેરકાયદેસર હોવાનું વારંવાર તલાટી દ્વારા સરપંચને કહેવામાં આવ્યું છે અને તલાટીએ નોટિસ પણ તૈયાર કરી છે, પણ આ નોટિસમાં ઇન્ચાર્જ સરપંચ સહી કરવા તૈયાર નથી. ત્યારે હવે ગ્રામ પંચાયતના સભ્ય રમેશ પટેલે આ મામલે જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી છે. રમેશ પટેલના મતે આ પ્લાન્ટથી ગ્રામ્ય પંચાયતને અત્યાર સુધીમાં 2 કરોડ રૂપિયા નુકસાન થઈ રહ્યું છે. તાલુકા વિકાસ અધિકારી મહેસાણાએ પણ મિનરલ વોટર પ્લાન્ટ ગેરકાયદેસર હોવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ બાદ તલાટીએ મિનરલ વોટર પ્લાન્ટને બંધ કરવા નોટિસ તૈયાર કરી હતી, પણ આ નોટિસમાં ઇન્ચાર્જ સરપંચે સહી કરવાનો ઇન્કાર કરી દીધો હતો. અમારા જાણતા પંચાયતે અમને નોટિસ આપી હતી ઠરાવ રદ કરવાની, પણ એમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આ કરાર મૌખિક કરાર કરીને છે તે એમને રદ કરેલું છે. પણ અમે પંચાયતના ફરથી જવાબ આપી દીધેલો છે કે આ મૌખિક કરાર નથી, અમે ટેન્ડર પ્રક્રિયા પસાર કરેલી છે, ટેન્ડરમાં અમારું ટેન્ડર પાસ થયેલું છે, અમે જે કાયદેસરની વિધિ થયેલી છે પૂરી કરેલી છે. આમાં ટોટલી કાયદેસરનો જે વાર્ષિક કોમર્શિયલ ભાડું પણ અમે ચૂકવેલું છે, એટલે આમાં અમારા તરફથી કોઈ ચૂક રહી નથી. છતાં પણ પંચાયતે અમને ઠરાવ ટીડીઓ કહેવા કે ટીડીઓ દ્વારાથી ઠરાવ રદ કરવામાં આવે છે એવી નોટિસ અમને આપેલી છે, અમે એનો જવાબ આપી દીધેલ છે કે આ જે ઠરાવ રદ કરવામાં આવેલ છે એ ખોટી રીતે રદ કરવામાં આવેલ છે. એનો અમે જે કાયદેસરના ઠરાવને કોપી દસ્તાવેજની કોપી એ રજૂ કરેલ છે. સંપોથી ડાયરેક્ટ મોટર મૂકી ખેંચી આરો પ્લાન્ટમાં લઈ જાય, આરો પ્લાન્ટની અંદર બોટલો ભરી અને બજારની અંદર કોમર્શિયલ બેઝ ઉપર આ પાણી વેચાય છે અને પંચાયતના 1 પણ રૂપિયાનો ફાયદો નહીં કે એનો 1 પણ ટેક્સ નહીં, જમીનનું ભાડું નહીં, અને પંચાયતને મોટું આર્થિક નુકસાન જાય છે. આ બાબતે મેં તાલુકા વિકાસ અધિકારી સાહેબને મેં રજૂઆત કરેલી અને એ રજૂઆતના અનુસંધાનમાં તાલુકા વિકાસ અધિકારીએ એનો ઠરાવ રદ કરેલો અને એના પછી ગ્રામ પંચાયતે 2 વખત ઠરાવ કર્યો કે ભાઈ આને નોટિસ આપીને ખાલી કરવું, પણ એનું આજ દિન સુધી અમલવારી થઈ નહીં. થોડું કંઈ એમાં ગરબડ લાગે છે કે ડેપ્યુટી સરપંચ કેટલાક લોકોના દબાણમાં આવ્યા પછી દબાણમાં આવવાથી એમનું મિત્ર સર્કલ હોય એવું લાગે છે, એટલે સહી કરતા નથી એવું મારું માનવું છે. અત્યાર સુધી પંચાયતના આમ તો ગણીએ તો વર્ષે જમીનનું જ ભાડું 1,60,000 થાય, તો 2014થી એટલે વર્ષે 1,60,000 એટલે 5 વર્ષથી તો લગભગ 85,8 લાખ રૂપિયા જમીનનું ભાડાનું નુકસાન અને પાણી રોજનું 10,000 લીટર પાણી આજે એના દાખલા કે 10 પૈસા જ ખાલી ગણીએ તો એ લાખો રૂપિયાનું નુકસાન છે. એટલે આની અંદર લગભગ 2 થી 3 કરોડ રૂપિયાનું કંભાંડ છે. આરો પ્લાન્ટ કાપવા માટેનું નોટિસ એપ્રિલ માસમાં તૈયાર કરેલ હતી, પણ સદરું નોટિસની અંદર ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ સરપંચ વ ઉપસરપંચ શ્રી પટેલ પટેલકુમાર રસિકભાઈ પટેલ કાપવા માટેની કોઈ પણ જાતની કાર્યવાહી થયેલ નથી.